નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે ગ્રામર ને એક અલગ રીતે શીખવાના પ્રયત્ન કરશું. એમાં પણ સૌ પ્રથમ તો ગ્રામર માં સૌથી બેઝિક જો કોઈ જરૂરિયાત હોય તો એ ટેન્સ છે, કાળ છે. કાળ ને આપણે બેઝિક સમજવાના પ્રયત્ન કરીએ ખાલી નામ, અને પછી એને એક બાય એક સ્ટેપ બાય સ્ટેપ શીખવાના પ્રયત્ન કરશું. અને એ સ્ટેપ બાય સ્ટેપ જ શીખવા પડે, સીધા આગળના કાળ શીખી શકાય નહીં. કાળ શીખતા પહેલા આપણને મુખ્યત્વે વર્બ્સ એટલે કે ક્રિયાપદ નું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. તો આગળ વધીએ. કાળના પ્રકારો મુખ્યત્વે ત્રણ છે. પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ, અત્યારે જે વર્તમાનમાં પરિસ્થિતિ હોય એટલે વર્તમાન કાળ. પછીનો બીજો પ્રકાર છે પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ, જે વીતી ગયેલી ઘટનાઓ છે એ ભૂતકાળ. અને ત્રીજો પ્રકાર છે ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ, જે હવે પછી ઘટનાઓ ઘટવાની છે એ ભવિષ્ય કાળમાં આવે. આ રીતે મુખ્યત્વે કાળના ત્રણ પ્રકાર છે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય કાળ. હવે ત્રણેય કાળને ચાર ચાર સબસ્ટેન્સ છે એટલે કે પેટા કાળ છે. એમાં પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળના ચાર પેટા કાળ બને છે, સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ અથવા પૂર્ણ ચાલુ, જે તમે બોલો ઈ ચાલે. તો પ્રેઝન્ટ ટેન્સના મુખ્યત્વે ચાર પ્રકાર છે, પેટા પ્રકાર. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, આ સૌથી પહેલા શીખવાનો છે આપણે આ જ સેશનમાં. પછી બીજો આવે ચાલુ વર્તમાન કાળ એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. એના પછીનો ત્રીજો છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. અને ચોથો પેટા વિભાગ છે ધ પરફેક્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે પૂર્ણ ચાલુ વર્તમાન કાળ. આ રીતે વર્તમાન કાળના કુલ ચાર પેટા વિભાગો છે, સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ચાલુ વર્તમાન કાળ. આ આપણે તમામે તમામ કાળને એક પછી એક ક્રમશઃ શીખશું. પછીનો બીજો ભાગ છે, બીજો વિભાગ છે, મતલબ કે બીજો પ્રકાર છે પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ. ભૂતકાળના પણ ચાર વિભાગ છે, ચાર પેટા ટેન્સ છે. એમાં પણ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ, પછી કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ, પછી પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ, અને ચોથો તો પરફેક્ટ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે પૂર્ણ ચાલુ ભૂતકાળ. આ રીતે ભૂતકાળના પણ ચાર પેટા વિભાગ છે, સાદો, ચાલુ, પૂર્ણ અને પૂર્ણ ચાલુ. આના પણ અલગ જ ઉપયોગો છે બધા કાળના. અને છેલ્લે ત્રીજો પ્રકાર છે કાળનો ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ, જે ઘટનાઓ હવે ઘટવાની છે એ ભવિષ્યકાળ. એના પણ ચાર પેટા વિભાગ છે, એમાં પણ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ, પછી કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ, પછી પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ, અને લાસ્ટ ટ્વેલ્થ કાર, ટ્વેલ્થ ટેન્સ, બારમો કાર એટલે કે પરફેક્ટ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે પૂર્ણ ચાલુ ભવિષ્ય કાર. આ રીતે 12 કાર થી આખી ગ્રામર નું કન્સ્ટ્રક્શન બને છે. અને જો મિત્રો ટેન્સ નહીં આવડે તો આગળના એક પણ ટોપિક આવડવાની કોઈ પણ પ્રકારની સંભાવના નથી. અને ચોક્કસપણે આપણે તમને શીખવાડવાના છે, એટલા માટે ઈઝીલી સહેલાઈથી ગુજરાતી ભાષામાં કાળ કેવી રીતે શીખાય, અંગ્રેજી કાળ એ આપણે સ્ટેપ બાય સ્ટેપ સેશનમાં શીખશું. આ તો એક બેઝિક ઇન્ટ્રોડક્શન કાળની.
હવે આપણે પહેલો જે કાળ હતો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું. પણ પહેલા કાળના ઉપયોગો શું છે તો દરેક કાળ અલગ અલગ ઉપયોગ ધરાવે છે. આપણે સવારે ઉઠીએ ત્યાંથી રાત્રે સૂઈએ ત્યાં સુધીમાં ફ્રોમ અર્લી મોર્નિંગ ટુ ગો ટુ બેડ, પછી આજે કરેલી ઘટના, ગઈકાલે કરેલી ઘટના, ક્રિયા, હવે પછી કરનારી ક્રિયાઓ જે કંઈ હોય એ તમામે તમામ ટેન્સમાં ઉપયોગમાં લેવાય છે. અને તમામે તમામ અલગ અલગ ક્રિયાઓને દર્શાવવા માટે અલગ અલગ કાળ વપરાય છે. તો અલગ અલગ કાળના અલગ અલગ ઉપયોગ શીખી અને આપણે કાળને સમજવાનો પ્રયાસ કરશું, પ્રયત્ન કરશું. આ સેશનમાં આપણે માત્ર ને માત્ર એક જ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ શીખવાનો છે. હવે દરેક કાળ માટે અલગ અલગ જ સેશન આવશે. એક સેશનમાં બે ટેન્સ આપણે ભેગા ક્યારે પણ શીખશું નહીં, કારણ કે એક સાથે શીખવા કરતા કેટલું શીખવું એ મહત્વનું છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ ચાલવા માટે સૌ પ્રથમ આપણે સાદો વર્તમાન કાળ શીખશું. તો અગાઉ કીધું મેં તમને એ જ રીતે દરેક કાળ પોત પોતાના અલગ ઉપયોગ ધરાવે છે. તો સાદો વર્તમાન કાળનો સૌ પ્રથમ ઉપયોગ ક્યાં થાય તો સાદા વર્તમાન કાળનો ઉપયોગ આટલી જગ્યાએ આપણે કરી શકીએ છીએ. રોજ બરોજ બનતી ક્રિયાઓ, આપણે જે રોજ ક્રિયાઓ કરીએ છીએ, સવારે ઉઠવું, ચા પાણી પીવા, નાસ્તો કરવો, નાહવું, લેસન કરવું, શાળાએ જવું, ટીવી જોવું, પૂજા પાઠ કરવા, સફાઈ કરવી, જે કઈ ઓફિસે જવું, કાર ચલાવવી, બાઇક, જે કઈ આપણે સવારે ઉઠીએ ત્યાંથી રાત્રે સૂઈએ ત્યાં સુધીમાં જે એક્ટિવિટી કરીએ છીએ, જે ક્રિયાઓ કરીએ છીએ, મતલબ કે રોજ બરોજ બનતી ક્રિયાઓ, ટેવવશ થતી ક્રિયાઓ, આપણને કોઈ હેબિટ પડી ગઈ હોય ક્રિયા કરવાની. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ ટીવી સિરિયલ જોતા હોય તો એક્ઝેક્ટલી ટાઈમે આપણે ટીવી સામે ગોઠવાઈ જાય, તો એ ટેવવશ થતી ક્રિયાઓ છે. પછી ગણિત અથવા કોઈ વિજ્ઞાનના રૂલ્સ રેગ્યુલેશન એટલે કે નિયમો હોય, ગણિતના કોઈ પાયથાગોરસનો સિદ્ધાંત હોય, કોઈ વિજ્ઞાનનો કોઈ પણ સિદ્ધાંત હોય, એક્શન ઇન ધ રિએક્શન ઓલવેઝ ઇન ધ ઓપોઝિટ ડિરેક્શન, જે કોઈ વોટ એવર ગણિત વિજ્ઞાનના નિયમો હોય, સુવિચારો આપણે જે શાળામાં બોર્ડ ઉપર લખીએ છીએ, કોઈ કહેવતો હોય કે જે લોકવાયકા પ્રમાણે કહેવતો બોલાતી હોય, સનાતન સત્ય હોય કે જે વાતને કોઈ જૂઠલાવી ન શકે, તેમજ જીવંત પ્રસારણ એટલે કે લાઈવ ટેલિકાસ્ટ, આવી વસ્તુઓ જ્યારે આપણે કોઈને રજૂ કરવી હોય, દર્શાવવી હોય, ત્યારે આ એક જ કાળનો ઉપયોગ થાય છે, સાદો વર્તમાન કાળ. તો ફરીથી આપણે એનો ઉપયોગ જાણી લઈએ. રોજબરોજ બનતી ક્રિયાઓ, ટેવવશ થતી ક્રિયાઓ, ગણિત વિજ્ઞાનના નિયમો, સુવિચારો, કહેવતો, સનાતન સત્ય અથવા તો કોઈ જીવંત પ્રસારણ મીન્સ કે લાઈવ ટેલિકાસ્ટ, કોઈ ક્રિકેટ કોમેન્ટ્રી છે, કોઈ ફૂટબોલ કે કોઈ વોટ એવર જે ગેમ્સ ચાલતી હોય છે, જે ઇવેન્ટ્સ ટીવીમાં આવે છે, એ તમામે તમામ ગેમ્સ એનું લાઈવ ટેલિકાસ્ટ કોમેન્ટ્રી સિવન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બોલી શકાય છે. ઉપયોગ શીખી લીધા પછી આપણે એની ઓળખવાની નિશાની શીખવી ખૂબ જ જરૂરી છે કે કોઈ એક સેન્ટેન્સ આપેલું છે, કોઈ એક વાક્ય આપેલું છે તો એ ક્યાં કાળનું છે એ ઓળખવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે એ નહીં સમજી શકો તો આગળના ગ્રામરના એક્ટિવ પેસિવ એટલે કે કર્તરી કર્મણી ટોપિક આવશે, ઇનડાયરેક્ટ સ્પીચ આવશે, પછી ડિગ્રી ઓફ કમ્પેરિઝન છે, એસએવાય ક્લોઝ છે, જેમ જેમ તમે આગળ જતા જશો એમ તમારે ટેન્સની રિક્વાયરમેન્ટ વધતી જશે. તો એટલા માટે આપણે સૌથી પહેલા દરેક કાળની ઓળખવાની નિશાની એટલે કે એની શબ્દો જે આવે છે એ શબ્દો ક્યાં કાળની અંદર યુઝ થઈ શકે એ જાણવું ખૂબ જ જરૂરી છે. તો આ સાદા વર્તમાન કાળને ઓળખવા માટે અલગ અલગ શબ્દો હોય છે, જેવા કે ડેઇલી એટલે કે દરરોજ, એવરી ડે એટલે પણ દરરોજ, યુઝ્યુઅલી એટલે વધુ પડતું, ઓલવેઝ એટલે હંમેશા, રેગ્યુલરલી એટલે નિયમિતપણે, જનરલી એટલે સામાન્ય રીતે, ઓકેઝનલી એટલે કોઈ પ્રસંગોપાત, ઓફન એટલે અવારનવાર અથવા તો વારંવાર, સમટાઈમ્સ જેવા કેટલાક શબ્દો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને ઓળખવા માટે વપરાય છે. તમને કદાચ મનમાં પ્રશ્ન થાય કે આટલા બધા શબ્દો કેવી રીતે યાદ રહી શકે, તો એના માટે પણ એક સૂત્ર છે આપણી પાસે અને એ છે યુ આર ગુડ, મતલબ કે તમે સારા છો. બાળ મિત્રો, તમે
ખરેખર સારા છો, કારણ કે અત્યારના કોર્સને, આટલા લેન્ધી કોર્સને યાદ રાખવું ખરેખર કાબિલે તારીફ છે. યુ આર ગુડ એવું એક સૂત્ર લઈ લ્યો. તમને એમ લાગશે કે સર યુ વાય ઓ યુ, ના, મેં કાલે યુ એટલા માટે ટૂંકા શબ્દોમાં લખી દીધું છે કે આપણે ઓળખવાની નિશાની યાદ રાખી શકીએ. દાખલા તરીકે તમે જુઓ, યુ એટલે યુઝ્યુઅલી, એ એટલે ઓલવેઝ, આર રેગ્યુલરલી, ઈ એવરીડે, જી જનરલી, પ્રથમ ઓ તો ઓકેઝનલી, બીજો ઓ તો ઓફન, અને ડી એટલે ડેઈલી. તમને એમ થાય કે સર સમટાઈમ્સ તો ભૂલી ગયા, પણ ક્યારેક ક્યારેક અમુક વાક્યો બનાવવા માટે એક માત્ર શબ્દ, એક અક્ષર અર્થનો અનર્થ કરી નાખે છે. યુ આર ગુડ્સ જો એવું લખી નાખો તો એવું બની શકે કે તમે વસ્તુઓ છો. ગુડ્સ કેરિયર આપણે જે રિક્ષાઓ આવે છે એમાં લખેલું છે. એ સિવાય પણ બે ત્રણ ઓળખવાની નિશાનીઓ છે. વન્સ ઇન એ પ્લસ ટાઈમ, એટલે કે સમયમાં એક વખત, ટાઈમમાં આપણે તમે ગમે, વન્સ ઇન એ વીક એટલે અઠવાડિયામાં એક વખત, વન્સ ઇન એ યર વર્ષમાં એક વખત, વન્સ ઇન એ મંથ મહિનામાં એક વખત, તેમજ ટ્વીસ ઇન એ વીક એટલે અઠવાડિયામાં એક વખત, ટ્વીસ સોરી બે વખત, ટ્વીસ ઇન એ યર વર્ષમાં બે વખત થતી ક્રિયાઓ પણ સાદા વર્તમાન કાળમાં આવે છે. આ રીતે આપણે અહીંયા ઓળખવાની નિશાની અને એનો ઉપયોગ બહુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. બાળ મિત્રો, હવે આની રચનાઓ આવશે. ચાર રચનાઓ છે. દરેક કાળમાં આપણે ચાર રચનાઓ શીખશું. વિધાન રચના, નકાર રચના, પ્રશ્નાર્થ રચના, અને ચોથી નકાર પ્રશ્નાર્થ રચના. એને આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક કાળમાં સમજવાનો પ્રયત્ન કરશું. બાળકો, આપણે એમાં સૌથી આગળ વિધાન રચના સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. વિધાન રચના જોઈએ તો કર્તા પ્લસ એસઈએસ કે આઈએસ વાળું ક્રિયાપદનું રૂપ. હવે એસઈએસ કે આઈએસ એટલે ક્રિયાપદની પાછળ કા એસ પ્રત્યય લાગે, કા ઈએસ લાગે, કા આઈઈએસ લાગે. અને આ તમામે તમામ આપણે આગળના ધોરણમાં શીખી ગયા છીએ. પાંચમા ધોરણમાં પણ બહુવચન કરવાની એક રીત આવતી કે ભાઈ એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ એક્સ હોય તો ઈએસ મૂકવું, છેલ્લે વાય હોય, વાય ની આગળનો અક્ષર વ્યંજન એટલે કે એઈ આઈ ઓ યુ સિવાયનો હોય તો વાય ને કાઢીને આઈઈએસ, અને નિયમનો હોય તો એસ લગાડવો. પણ ક્યારે લગાડવાનું એસ ઈએસ આઈએસ વાળું રૂપ, એ નીચે તમારી પાસે નોંધ છે જ. જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો જ એસઈએસ અથવા તો આઈઈએસ વાળું રૂપ મૂકવું, નહીતર મૂળ રૂપ મૂકવું. તો એસઈએસ કે આઈએસ વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે કરતા છે એ જાણવા માટે હું વડે અને કર્મ જાણવા માટે વોટ વડે આપણે પ્રશ્નો પૂછીએ છીએ. ઉદાહરણ સાથે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે રેનિસ દરરોજ કેરમ રમે છે. હવે દરરોજ થતી ક્રિયા છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હોય, તો એમાં આપણે રચના મુજબ ચાલવાનું. જ્યાં સુધી આપણને પૂરેપૂરી કાળની માહિતી ન મળે, ટૂંકમાં પૂરેપૂરી રીતે આપણે પ્રેક્ટિસ ન કરી લઈ, ત્યાં સુધી ક્યારેય પણ આપણી જાતે કઈ નહીં કરવાનું. રચના આપેલી છે, બંધારણ આપેલું છે, એની ઉપર ચાલ્યા જાઓ. કર્તાની જરૂર છે આપણે તો રેનિસ, તો પેલા આપણે રેનિસ મૂકશું. પછી એસઈએસ કે આઈએસ વાળું ક્રિયાપદ નું રૂપ. ક્રિયાપદ એટલે શેની ક્રિયા થાય છે? ખાવાની, પીવાની, લખવાની, વાંચવાની, આવવાની, જવાની, શણગારવાની, શેની થાય છે? તો રમવાની. તો રમવાની આપણને ખબર છે પ્લે, અને પ્લે ની વાહે કાં લાગે? એસ. કાં લાગે? ઈએસ. કાં લાગે? આઈઈએસ. શું કામે? કારણ કે રેનિસ ત્રીજો પુરુષ એકવચન છે. ત્રીજો પુરુષ એકવચન એટલે હી, શી, ઇટ, અથવા તો કોઈ બોયસ ગર્લ્સ નું એક નામ. જો બે નામ હોય તો પાછો ત્રીજો પુરુષ છે, પણ બહુવચન છે. માટે રેનિસ ત્રીજો પુરુષ એકવચન છે, તો અહીંયા લાગશે પ્લે ની પાછળ એસ, પ્લેસ. કારણ કે છેલ્લે વાય છે, પણ વાય ની આગળનો અક્ષર સ્વર છે, એ વ્યંજન નથી. જો વ્યંજન હોત તો વાય ને કાઢી લોપ કરી અને આઈઈએસ પ્રત્યય લગાડવા. તો રેનિસ પ્લેસ. હવે કર્મ શું રમે છે? કેરમ. તો કેરમ અને અન્ય શબ્દો છે ડેલી.
અથવા તો એવરી ડે પણ મૂકી શકાય. આ રીતે અહીંયા વાક્ય બને. કૌંસની અંદર પ્લે ક્રિયાપદ મૂળ રૂપ જ આપેલું હોય દરેક ટેન્સમાં. તમને થોડીક નવાઈ લાગશે કે પ્લેસની નીચે કેમ લીટી છે. બાળ મિત્રો, આ બ્લેન્ક છે, ખાલી જગ્યા છે. આ રીતે પેપરમાં બ્લેન્ક પૂછે. મહાવરા માટે પણ તમને આપણે હમણાં લાસ્ટમાં તમામ રચનાઓ જોશું, પછી 10 બ્લેન્ક આપણે મહાવરા માટે પણ કરશું. તો ખાલી જગ્યા ત્યાં હોઈ શકે. તો કેમ ખબર પડે કે આ સાદો વર્તમાન કાળ છે? તો સ્વાભાવિક વસ્તુ છે, ઓળખવાની નિશાની ડેઇલી આપેલું છે. અને પ્લેની પાછળ એસ કેમ લાગે એ પણ આપણને ખ્યાલ છે, કારણ કે રેની ત્રીજો પુરુષ એકવચન છે. બીજા વાક્યને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. બીજું વાક્ય છે, હર્ષ અવારનવાર અંગ્રેજી બોલે છે. ફરી પાછો સેમ પ્રોસેસ, એ જ પદ્ધતિ. કર્તાની જરૂરિયાત છે, તો કર્તા છે સૌ પહેલા હર્ષ, પછી એસ ઈ એસ કે આઈ એસ વાળું રૂપ. શેની ક્રિયા કરે છે? તો બાળ મિત્રો, આપણે જાણીએ છીએ કે બોલવાની, તો બોલવાનું ઇંગ્લિશ આપણે જાણીએ છીએ સ્પીક, અને સ્પીક ની વાહે એસ, કારણ કે હર્ષ ત્રીજો પુરુષ એકવચન છે. જો હર્ષ ની જગ્યાએ આઈ હોત તો આઈ સ્પીક સ ન થાત, આઈ સ્પીક, કારણ કે આઈ ત્રીજો પુરુષ એકવચન નથી. એક વચન છે પણ પેલો પુરુષ છે. તો હર્ષ સ્પીક્સ, કર્મ શું બોલે છે? ઇંગ્લિશ. તો ઇંગ્લિશ અને અન્ય શબ્દો અવારનવાર ઓફન. આ ઓફન છેલ્લે જ મૂકવું જરૂરી નથી. ઓળખવાની નિશાની આગળ પણ આવી શકે, વચ્ચે પણ આવી શકે. આવું વાક્ય પણ બની શકે, જો હું બોલું છું હર્ષ ઓફન સ્પીક્સ ઇંગ્લિશ, સાચું છે એકદમ. અને કૌંસ ની અંદર આવી શકે સ્પીક. કેમ ખબર પડે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે મિત્રો, ખ્યાલ જ છે. શું ખ્યાલ છે? ઓપન છે. ઓકે, ત્રીજું વાક્યને સમજવાનો પ્રયત્ન કરીએ. અમે કરતા વી, નિયમિતપણે રસોડામાં ચા બનાવીએ છીએ. અમે નિયમિતપણે રસોડામાં ચા બનાવીએ છીએ. ફરીથી પાછી એ જ પદ્ધતિ, કરતાને ગોતીએ, ફાઇન્ડ કરીએ. તો કરતા છે અમે, અમેનું ઇંગ્લિશ છે તમારી સામે વી. પછી શેની ક્રિયા થાય છે? બનાવવું. તો મેક, મેકની પાછળ કશું નહીં લાગે પ્રત્યય, શું કામે? વી ત્રીજો પુરુષ એકવચન નથી. શાબાશ. જો અહીંયા વી ની જગ્યાએ કોઈ બાળકનું નામ હોત, દાખલા તરીકે અંશ હોત, ભાવના હોત, કોઈ પણ નામ હોત, તો મેક્સો થાત. અહીંયા અમે છે, બહુવચન છે. વી મેક, કર્મ શું બનાવીએ છીએ? ટી. વી મેક ટી રસોડામાં, ઇન ધ કિચન. અને હવે અન્ય શબ્દો નિયમિતપણે, તો રેગ્યુલરલી. આ રીતે બાળ મિત્રો, ગમે એટલા લેન્ધી વાક્ય હોય, આપણે ખાલી રચના ઉપર ચાલશું. તમામ ટેન્સને આ રીતે જ શીખવાના છે. કોઈ પણ જાતની ક્વેરી હોય, પ્રશ્નો હોય, તો ચોક્કસપણે ફોન કરી અને પણ તમે તમારા પ્રશ્નનો ઉત્તર અથવા તમારી મૂંઝવણનો કોઈ પણ નિરાકરણ મેળવી શકો છો. અને કૌંસમાં તમે જાણો છો મેક. આ રીતે વિધાન રચના પૂર્ણ થાય. નકાર રચના કરવા માટે કશું કરવાનું નથી. તમારી સામે રચના આપેલી જ છે. કરતા પ્લસ કાઢું કાઢસ, નકાર રચના કરવા માટે. હવે ક્યારે ડુ અને ક્યારે ડસ એ હમણાં હું તમને સમજાવું છું. પ્લસ નોટ, પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જશે, કારણ કે નકાર અને પ્રશ્નાર્થ અને નકાર પ્રશ્નાર્થ રચના કરવા માટે ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય. પછી ભલે કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો બી, નકાર પ્રશ્નાર્થ અને નકાર પ્રશ્નાર્થમાં મૂળ રૂપ થઈ જશે. પ્લસ કર્મ, પ્લસ અન્ય શબ્દો. પણ ક્યારે ડુ અને ક્યારે ડઝ, તો દેખાય છે તમને તમારી સ્ક્રીન ઉપર. જો કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો ડસ, બાકી બધે ડુ મૂકવું. અને એ તો સ્વાભાવિક વસ્તુ છે, ડુ મૂળરૂપ છે. ડુ ની પાછળ ઈ એસ લગાવેલું છે, કારણ કે આપણે આગળ પાંચમા ધોરણથી શીખતા આવી છે એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ અને એક્સ. તો ઓ ની પાછળ ઈ એસ લાગે એટલે ડુ નું ડસ થાય છે. તો ક્યારે ડસ મૂકવાનું? ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે. રચના આપણી સામે છે, ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. ચંપા દરરોજ વાક્યો લખતી નથી. ફરીથી પાછી રચના ઉપર જ ચાલવાનું છે. કરતા ચંપા,
શું આવશે? ડુ કે ડસ? ચંપા ત્રીજો પુરુષ એકવચન છે માટે ડસ. પછી રચના મુજબ નોટ, પછી શેની ક્રિયા કરતી નથી? લખવાની. લખવાનું રાઈટ, પણ મૂળરૂપ કારણ કે નકાર છે. અને કર્મ શું લખતી નથી? સેન્ટેન્સીસ એટલે વાક્યો. અને હજી અન્ય શબ્દ છે દરરોજ તો ડેલી. કૌંસ ની અંદર આવી શકે રાઈટ. બે ખાલી જગ્યા આવે તમારી સામે, ડસ અને રાઈટ. માં કેમ ખબર પડે સાદો વર્તમાન કાળ છે, ડેલી શબ્દ આપેલો છે. તો ચંપા ત્રીજો પુરુષ એક વચન છે તો પેલી ખાલી જગ્યામાં ડસ અને બીજી બ્લેન્ક માં રાઈટ. આગળનું વાક્ય સમજીએ. તેઓ નિયમિતપણે છાશ પીતા નથી. બહુવચન કરતા છે તેઓ. તેઓ એટલે ધ્યેય. તો ધ્યેય હવે ખ્યાલ જ છે કે ત્રીજો પુરુષ એક વચન હોય તો જ ડસ, બાકી ડુ મૂકવાનું. તો ધ્યેય ડુ. પછી નકાર રચના છે માટે નોટ. શેની ક્રિયા કરતા નથી? પીવાની. તો ડ્રિંક, ધ્યેય ડુ નોટ ડ્રિંક. પછી બટર મિલ્ક, રેગ્યુલરલી એટલે નિયમિતપણે. કૌંસ ની અંદર આવે ડ્રિંક. ફરીથી કેમ ખબર પડે? તો રેગ્યુલરલી છે. ત્રીજું વાક્ય સમજવાનો પ્રયત્ન કરીએ. તેણી અવારનવાર કાર ચલાવતા નથી, ઓફન. તો ફરીથી કરતા સી એટલે તેણી. તો હવે ખ્યાલ આવી ગયો છે આપણને કે સી ત્રીજો પુરુષ એકવચન છે. તો ચોક્કસપણે શું આવે? ડસ. સી ડસ. પછી નકાર રચના છે નોટ. અને શેની ક્રિયા કરતા નથી? ચલાવવું. તો ડ્રાઈવ. કર્મ શું ચલાવતા નથી? અકાર. અને અન્ય શબ્દો ઓપન. કૌંસની અંદર શું આવી શકે? ડ્રાઈવ. અહીંયા પણ બે ખાલી જગ્યા, ડસ અને ડ્રાઈવ. આ રીતે નકાર રચના પણ આની બની શકે. આગળ એના પછી પ્રશ્નાર્થ રચના આવે. પ્રશ્નાર્થ રચના કરવા માટે હાઉ એકદમ સરળ, જ્યાં ડુડસ ને આગળ લઈ લેવાનું અને કરતા પાછળ. રચના જોઈએ. ડુડસ અહીંયા પણ પ્લસ કરતા પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા પણ સેમ નિયમ છે, જો ત્રીજો પુરુષ એકવચન હોય તો ડુ, સોરી ડસ, બાકી બધે ડુ મૂકવું. રચના મુજબ ઉદાહરણને સમજવાનો પ્રયત્ન કરીએ. શું તમે દરરોજ બજારમાંથી તાજા ફળો ખરીદો છો? હવે તમને અહીંયા શું દેખાય એટલે આપણા માઇન્ડની અંદર વોટ શબ્દ આવે, પણ એવું નથી. અહીંયા શું તમે એક ગુજરાતી ભાષાને સામેવાળા વ્યક્તિને પ્રશ્નાર્થ કરવા માટેનો એક શબ્દ છે. શું શું તમે દરરોજ બજારમાંથી તાજા ફળો ખરીદો છો? એનો મતલબ છે તમે દરરોજ ફળ ખરીદવા જાઓ છો અથવા ખરીદો છો. તો ડુડસ માંથી કરતા કોણ છે? તમે. તમે એટલે યુ. તો યુ સાથે ફરજિયાતપણે આપણે ડુ મૂકશું. ડુ યુ. હવે શેની ક્રિયા કરો છો? ખરીદવાની. તો બાય. ડુ યુ બાય. કર્મ શું ખરીદો છો? ફ્રેશ ફ્રૂટ્સ. ડુ યુ બાય ફ્રેશ ફ્રૂટ્સ ફ્રોમ ધ માર્કેટ. ફ્રોમ એટલે માંથી, પ્રેપોઝિશન છે, નામયોગી અવયવ છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે એને શીખી ગયા છીએ અગાઉ. ફ્રોમ ધ માર્કેટ. અને અન્ય શબ્દો છે ડેલી. પ્રશ્ન છે કૌંસમાં આવે બાય. ડુ અને બાય ની નીચે ખાલી જગ્યા હોય કેમ ખબર પડે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. ચોક્કસ ડેલી શબ્દ આપેલો છે એટલે સાદો વર્તમાન કાળ. કેમ ખબર પડે? ડુ જ આવશે, યુ કરતા છે એટલા માટે. બીજા વાક્યને સમજવાનો પ્રયત્ન કરીએ. શું મધુબેન અવારનવાર ઓરડામાં રામાયણ વાંચે છે? ફરીથી પાછું મધુબેન કરતા છે તો જાણીએ છીએ ડસ આવશે. ડસ કરતા મધુબેન શેની ક્રિયા કરે છે? વાંચવાની. રીડ. ડસ મધુબેન રીડ. શું વાંચે છે? ધ રામાયણ. ઇન ધ રોમ. અને અન્ય શબ્દો ઓફર. અહીંયા પણ કૌંસમાં રીડ. બે ખાલી જગ્યા. મધુબેન ત્રીજો પુરુષ એકવચન છે માટે ડસ. અને આપેલા ક્રિયાપદનું મૂળ રૂપ. ત્રીજું વાક્ય સમજવાનો પ્રયત્ન કરીએ. શું તેણી વર્ગમાં વધુ પડતું ખોટું બોલે છે? તેણી કરતા છે માટે સી. તો સી છે તો આપણે જાણીએ છીએ ડઝ જ આવશે. ડઝ સી.
હવે બોલે છે એટલે સ્પીક કર્મ શું બોલે છે ખોટું ડસી સ્પીક લાય ઇન ધ ક્લાસ અને વધુ પડતું એટલે યુઝ્યુઅલી મેં અગાઉ કીધું એ રીતે ઓળખવાની નિશાની અંતે મૂકવી જરૂરી નથી આ તો તમને ખાલી સમજાય એટલા માટે રચનામાં મેં અંતે મૂકેલી આ વાક્ય આમ પણ બોલી શકાય ડઝ સી યુઝ્યુઅલી સ્પીક લાય ઇન ધ ક્લાસ ચોક્કસપણે સાચું છે અને કૌંસમાં આવે સ્પીક આ રીતે પ્રશ્નાર્થ રચના પૂર્ણ કરીએ છીએ બાળ મિત્રો પછી આગળ ચોથી રચના આપણે જોશું નકાર પ્રશ્નાર્થ રચના નકાર પ્રશ્નાર્થ રચનાને આપણે આગળ વધારીએ બાળ મિત્રો તો નકાર પ્રશ્નાર્થ રચનામાં કશું કરવાનું નથી ડુડસ પ્લસ નોટ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ જ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક ઈઝી છે અહીંયા એક તમને જાણ માટે કહી દઉં કે આ રચનાને નોટ પહેલા પણ કરતા આવી શકે છે દાખલા તરીકે આવી રચના બની શકે ડુડસ પ્લસ કરતા પ્લસ નોટ પણ મેં ડુડસ પ્લસ નોટ એટલા માટે તમને શીખવવા માટે રાખેલું છે કે ડુ નોટ અને ડઝ નોટ નું ટૂંકું રૂપ ડોન્ટ અથવા ડઝન્ટ સ્પોકન ઇંગ્લિશમાં જો તમારે વાક્ય બોલવું હોય તો બોલી શકો એટલા માટે મેં નોટને અગાઉ રાખેલું છે બાકી ડુ ડઝ કરતા અને નોટ આ રીતે પણ રચના સાચી છે અને આપણે ઉદાહરણ સાથે સમજીએ અહીંયા પણ તમને ખ્યાલ જ છે ત્રીજો પુરુષ એક વચન હોય તો ડસ બાકી બધે ડુ મૂકવું હવે આ શીખવાની જરૂરિયાત મારી દ્રષ્ટિએ આપને રહેતી નથી ઉદાહરણ સાથે સમજીએ શું કાવ્યા દર રવિવારે ટીવી જોતી નથી શું તમે દર રવિવારે ટીવી નથી જોતા શું તમે દર રવિવારે પાણીપુરી નથી ખાતા તો શું તમે દર મહિને ભાવનગર નથી જતા શું તમે દર અઠવાડિયે ગાંઠિયા નથી ખાતા જે કઈ આપણે બોલીએ છીએ રોજબરોજના જીવનમાં એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની નકાર પ્રશ્નાર્થ રચના છે તો કાવ્યા દર રવિવારે ટીવી જોતી નથી એને આપણે રચના સાથે ગોઠવવાનો પ્રયત્ન કરીએ તો કાવ્યા ત્રીજો પુરુષ એકવચન છે માટે ડસ પછી નકાર પ્રશ્નાર્થ રચના છે એટલે નોટ પછી કરતા કાવ્યા ડસ નોટ કાવ્યા જોવાની ક્રિયા થાય છે વોચ કર્મ શું જોતી નથી ટીવી અને અન્ય શબ્દો દર રવિવારે એટલે એવરી સન્ડે કૌંસની અંદર આવે વોચ નકાર પ્રશ્નાર્થની રચના વધુ પડતી બ્લેન્કમાં પૂછાતી નથી પણ જ્યારે આપણે એક ઇનડાયરેક્ટ સ્પીચ નામનો મુદ્દો શીખશું ત્યારે આની બહુ રિક્વાયરમેન્ટ હોય જરૂરિયાત પડશે કારણ કે જ્યાં નકાર પ્રશ્નાર્થ રચનાનું વાક્ય હશે સાદા વર્તમાન કાળની નકાર પ્રશ્નાર્થ ત્યારે સાદા ભૂતકાળની વિધાન થશે એ આપણે સમજશું ત્યારે ઓટોમેટિકલી અમને આવડી જશે પણ એના હજી વાર છે ડઝ નોટ કાવ્ય વોચ ટીવી એવરી સન્ડે કૌંસમાં વોચ બીજું વાક્યને સમજીએ શું તેઓ નિયમિતપણે ભેળ ખાતા નથી અહીંયા પણ કરતા તેઓ છે માટે ધ્યેય અને બહુવચન છે ધ્યેય માટે ડુ ડુ નકાર પ્રશ્નાર્થ રચના છે નોટ કરતા ધ્યેય ડુ નોટ ધ્યેય આને તમે બોલવામાં આવી રીતે પણ બોલી શકો ડોન્ટ ધ્યેય ઉપરના વાક્યને ડઝન્ટ કાવ્યા બોલી શકાય છે તો ડુ નોટ ધ્યેય ખાવાની ક્રિયા થાય છે ઈટ કર્મ શું ખાતા નથી ભેલ અને અન્ય શબ્દો રેગ્યુલરલી એટલે કે નિયમિતપણે કૌંસની અંદર હોય ઈટ બ્લેન્ક હોય ડુ અને મૂળરૂપ ઈટ ડુ નોટ ધ્યેય ઈટ ભેલ રેગ્યુલરલી ના પછીનું ત્રીજું વાક્ય સમજવાનો પ્રયત્ન કરીએ શું તેણી દર વર્ષે દિવાળી ઉજવતી નથી ફરીથી સી તેણી કરતા છે એટલે સી સી છે તો ડસ પછી નકાર પ્રશ્નાર્થ રચના છે એટલે ડઝ નોટ સી અને આમ પણ બોલી શકાય ડઝન્ટ સી અથવા ડઝ નોટ સી ઉજવવું સેલિબ્રેટ કર્મ શું ઉજવતી નથી દિવાળી અને અન્ય શબ્દો એવરી યર એટલે કે દર વર્ષે કૌંસની અંદર સેલિબ્રેટ ડઝ નોટ સી સેલિબ્રેટ દિવાળી એવરી યર આ રીતે બાળમિત્રો નકાર પ્રશ્નાર્થ રચના પણ પૂર્ણ થાય છે સાદા વર્તમાન કાળની આપણે પૂરેપૂરી ચાર રચનાની માહિતી લીધી હવે આ સાદા વર્તમાન કાળના એવા દશક બ્લેન્ક દશક વાક્યોને આપણે
પ્રેક્ટિસ કરીએ જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કેવી રીતે બ્લેન્ક પૂછી શકે અને કેવી રીતે આપણે મહાવરો કરી શકાય. કારણ કે જેટલો વધારે મહાવરો કરશો એટલું વધારે નોલેજ મળશે. તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કારણ કે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ, મહાવરો જ માણસને પૂર્ણ બનાવે છે. તો એના 10 બ્લેન્ક છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલી બ્લેન્ક છે, રેનિસ ખાલી જગ્યા હિઝ ઇમેલ ડેઇલી, કૌંસમાં ચેક. ડેઇલી શબ્દ આપેલો છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. રેનિસ ત્રીજો પુરુષ એકવચન છે, ખાલી જગ્યામાં શું આવશે, ચેક શ. પછીની બીજી ખાલી જગ્યા છે, હર્ષ રેગ્યુલરલી ખાલી જગ્યા મૂવી ઓન ધ ટીવી. હર્ષ નિયમિતપણે ટીવી ઉપર ફિલ્મ કૌંસમાં વોચ છે, જોવે છે. તો હર્ષ ત્રીજો પુરુષ એકવચન છે એટલે વોચની પાછળ ઈએસ લાગશે, કારણ કે સીએચ પાછળ આપેલો છે. તો વોચિસ એવી ખાલી જગ્યા પૂરી શકાય. ત્રીજી ખાલી જગ્યા છે બી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા અ ફિલ્મ સોંગ એવરી ડે. અમે દરરોજ ફિલ્મ સોંગ એટલે ફિલ્મનું ગીત સિંગ છે કૌંસમાં ગાતા નથી. તો વી ત્રીજો પુરુષ એકવચન નથી, માટે ડુ અને બીજી ખાલી જગ્યામાં મૂળ રૂપ એટલે કે સિંગ, ડુ નોટ અને સિંગ. તો નોટ આપેલું છે તો ડુ સિંગ. ત્રીજી સોરી ચોથી ખાલી જગ્યા છે સી રેગ્યુલરલી ખાલી જગ્યા ફોર અર ફેમિલી ઇન ધ કિચન. તેણી નિયમિતપણે તેણીના કુટુંબ માટે રસોડામાં કુક એટલે રાંધે છે. સી ત્રીજો પુરુષ એકવચન છે માટે કુકની પાછળ એસ, કુકશ. પાંચમું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે, ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ઇંગ્લિશ ઇન ધ ક્લાસ ડેઇલી, કૌંસમાં લર્ન છે. શું તમે વર્ગમાં દરરોજ અંગ્રેજી લર્ન એટલે શીખો છો? યુ કરતા છે ત્રીજો પુરુષ એકવચન નથી, માટે ડુ અને બીજી ખાલી જગ્યામાં લર્ન, ડુ યુ લર્ન ઇંગ્લિશ ઇન ધ ક્લાસ ડેઇલી. છઠ્ઠી ખાલી જગ્યા ક્રિસ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા હિઝ હોમવર્ક, કૌંસમાં રાઇટ. ક્રિસ તેનું ગૃહ કાર્ય લખતો નથી. હવે અહીંયા આપણને થોડો પ્રશ્ન થાય કે સર અહીંયા ઓળખવાની નિશાની તો નથી, પણ થોડુંક ટ્રાન્સલેટ કરીએ ગુજરાતી કરીએ તો સમજી શકાય કે હોમવર્ક લખવાની ક્રિયા લગભગ રોજ બરોજ થાય છે. અઠવાડિયામાં એકવાર થતી હોય તો પણ સિમ્પલ પ્રેઝન્ટ, મહિનામાં એકવાર હોય તો બી સિમ્પલ પ્રેઝન્ટ, વર્ષે એકવાર હોય તો બી સિમ્પલ. દાખલા તરીકે રાંધવું, નાવું, ખાવું, લેસન કરવું, શાળાએ જવું, ઓફિસે જવું, ટીવી જોવું, આ લગભગ નિયમિત થતી ક્રિયાઓ છે, માટે એમાં ઓળખવાની નિશાનીની રિક્વાયરમેન્ટ એટલે કે જરૂરિયાત નથી. તો પેલી ખાલી જગ્યામાં ડસ અને બીજીમાં રાઇટ મૂળરૂપ. કેમ ડસ? ક્રિસ ત્રીજો પુરુષ એકવચન છે. એના પછી માધવ ખાલી જગ્યા ઇંગ્લિશ રેગ્યુલરલી, માધવ નિયમિતપણે અંગ્રેજી કૌંસમાં સ્પીક એટલે બોલે છે. માધવ ત્રીજો પુરુષ એકવચન છે માટે સ્પીક શ. એના પછીની ખાલી જગ્યા છે ખાલી જગ્યા સી યુઝ્યુઅલી ખાલી જગ્યા કોફી ઇન ધ મોર્નિંગ. શું તેણી વધુ પડતી સવારમાં કોફી પીવે છે? ડ્રિંક કૌંસમાં છે. તો સી કરતા છે એટલે ડસ અને પછીની ખાલી જગ્યામાં મૂળરૂપ ડ્રિંક. નવમી ખાલી જગ્યા છે જેઠાલાલ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા પ્લાસ્ટિક ટોયસ કૌંસમાં સેલ. જેઠાલાલ પ્લાસ્ટિકના રમકડા વેચતા નથી, તો સેલ એટલે વહેંચવું. તો જેઠાલાલ ત્રીજો પુરુષ એકવચન છે માટે ડસ, ડઝ નોટ અને ક્રિયાપદનું મૂળરૂપ સેલ. લાસ્ટ બટ નોટ લીસ્ટ છેલ્લી ખાલી જગ્યા ધ ટીચર ખાલી જગ્યા અસ ગ્રામર ડેઇલી ઇન ધ ક્લાસ કૌંસમાં ટીચ. તો ટીચર ત્રીજો પુરુષ એકવચન છે માટે ટીચ ની પાછળ ઈએસ, ટીચીસ. જો ટીચર સો હોત તો ટીચર હોત, કારણ કે ટીચર બહુવચન થઈ જાય. અહીંયા ટીચર એકવચન છે માટે ટીચીસ. શિક્ષક અમને વર્ગમાં દરરોજ વ્યાકરણ શીખડાવે છે. આ રીતે બાળ મિત્રો અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પૂર્ણ કરીએ છીએ, ફરીથી બીજા ટેન્સ સાથે એટલે કે સાદા ભૂતકાળ સાથે, સિમ્પલ પાસ્ટ ટેન્સ સાથે ફરીથી મળશું. ત્યાં સુધી ગુડ બાય, આવજો.